અસ્સલામુઆલૈકુમ બાળકો, ધોરણ પાંચમાં આપણે પેજ નંબર 105 અને 106 જોઈશું. તો જુઓ, પ્રશ્ન 4 આપણે આગળના વિડીયોમાં થોડું સમજ્યા હતા. હવે જુઓ પેજ નંબર આપણું 105 અને 106 જોઈશું, બરાબર. તો જુઓ અહીંયા પેજ નંબર 105 આપણે આગળના વિડીયોમાં પણ ચલાવ્યું હતું, આજે ફરીથી જોઈ લઈએ. તો મારું લોકપ્રિય નામ લોકમાન્ય છે બાળ ગંગાધર ટીળક. મારું લોકપ્રિય નામ પ્રિયદર્શિની છે શ્રીમતી ઇન્દિરા ગાંધી. મારું લોકપ્રિય નામ રાષ્ટ્રીય શાયર છે ઝવેરચંદ મેઘાણી. મારું લોકપ્રિય નામ ભારતનું બુલબુલ છે સરોજિની નાયડુ. મારું લોકપ્રિય નામ ચાચા છે પંડિત જવાહરલાલ નહેરુ. મારું લોકપ્રિય નામ સરદાર છે વલ્લભભાઈ પટેલ. મારું લોકપ્રિય નામ ગુરુદેવ છે રવિન્દ્રનાથ ટાગોર. મારું લોકપ્રિય નામ મહાત્મા છે મોહનદાસ ગાંધી. મારું લોકપ્રિય નામ આચાર્ય છે વિનોબા ભાવે. મારું લોકપ્રિય નામ પંજાબ કેસરી છે લાલા લજપત રાય. તો આપણે જોયું પેજ નંબર 105. હવે જુઓ પેજ નંબર 106 ઉપર જોઈશું. આપણે પેજ નંબર 106 જોઈશું. પેજ નંબર આપણે 106 આયા. તો જુઓ, મારું લોકપ્રિય નામ દલિતો દ્વારક છે 11 નંબર પેજ નંબર 106 પર બાબા સાહેબ આંબેડકર. મારું લોકપ્રિય નામ મહારાજ છે રવિશંકર વ્યાસ. તો આ રીતે આપણો પ્રશ્ન 4 અહીંયા પૂરો થયો. હવે પેજ નંબર 106 પર પ્રશ્ન 4b જુઓ. નીચે આપેલા દરેક ગિરિમથકનું નામ વાંચી તે જે રાજ્યમાં આવેલું છે તે રાજ્યનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું. તો જુઓ અહીંયા તમને રાજ્યોના નામ પણ આપેલા છે, બરાબર. માઉન્ટ આબુ હિલ સ્ટેશન છે કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં. 2 નંબર મસૂરી હિલ સ્ટેશન છે કયા રાજ્યમાં આવેલું? ઉત્તરાખંડ. માથેરાન હિલ સ્ટેશન છે કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર. 4 નંબર કુલ્લુ મનાલી હિલ સ્ટેશન છે એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. 5 નંબર પંચગની ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્ર. 6 નંબર સિમલા હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ. 7 નંબર દાર્જિલિંગ કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળ. 8 નંબર ઉદ્ગમંડલમ કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુ રાજ્યમાં. 9 નંબર ગુલમર્ગ કયા રાજ્યમાં આવેલું છે? જમ્મુ અને કાશ્મીર. 10 નંબર પંચમઢી કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. સાપુતારા હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? તો આપણા ગુજરાતમાં. શિલોંગ હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? તો મેઘાલયમાં. આ રીતે આપણે પેજ નંબર 105 અને 106 જોયું આપણે. એ રીતે તમારે, મેં તમને વિડીયોમાં સમજાવ્યું એ રીતે તમારે વિડીયોમાંથી જોઈને નોટબુકમાં લખવાનું પેજ નંબર 105 અને 106. એ તમારું આજનું લેસન છે. અલ્લાહ હાફિઝ.